कायावरण स्थित लकुलेश मंदिर खाते श्रावण मासना बीजा सोमवारे दर्शनार्थीओए दर्शन अर्चन करी धन्यतानो अनुभव कर्यो हतो। गुजरातना काशी तरीके प्रख्यात लकुलेश महादेव मंदिर खाते दर्शनार्थीओ भक्तों मोटी संख्या में आज उमटी पड़ा था। हाल पवित्र श्रावण मास चाली रह्यो छे। गुजरातनुं काशी गणाता एवा डभोई तालुकाना कायावरण गामे आवेल लकुलेश मंदिर खाते भक्तों ने श्रद्धाळुओना दर्शन माटे विशेष प्रकारनी व्यवस्था करवामां आवी छे, जेमां मंदिरनी विशाळ जग्यामां भगवान शिवना अति प्रिय बिल्लीपत्रनुं वन बनावामां आव्युं छे। आ मंदिर परिसरमां उछरेली बिलीथी श्रावण मास दरमियान बिलीपत्र लकुलेश भगवान उपर चढ़ावामां आवे छे। लकुलेश मंदिर ने गुजरातनुं काशी गणवामां आवे छे, जेना कारणे श्रावण मास तेमज अन्य दिवसों में पण भक्तों दर्शन करी धन्यतानो अनुभव प्राप्त करी रह्या छे। आ एक वडोदरानुं कायावर धाम छे। अहींया गळी महादेवजीनी पूजा करवामां आवे छे। सावन महिनामां पवित्र महिनामां लोको दूर दूरथी आवी अहींया गळी भगवानने बिलीपत्र चढ़ावे छे, दूध चढ़ावे छे, फळ फूल बधुं चढ़ावे छे, अभिषेक करावे छे। आ योगीओनुं एक धाम छे। અહીંયા આગળ ચંદ્રમોલેશ્વરે જે તપ કર્યું હતું ત્યારથી અહીંયા આગળ મહાદેવજીની સ્થાપના કરવામાં આવી છે। અહીંયા આગળ શિવરાત્રિના પવિત્ર પર્વે પણ ધામધૂમથી પૂજા કરી ઉજવવામાં આવે છે। અહીંયા આગળ બધા પોતપોતાની ઈચ્છાઓ લઈને આવે છે અને બધી એમની ઈચ્છાઓ પૂર્ણ થાય છે। આ ગુજરાતનું એક કાશી ધામ છે। અહીંયા આગળ નકુલેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે। આ અહીંયા આગળ જે પર્યટકો આખા વિશ્વ ભારતમાંથી આવે છે તે બધાને રહેવા માટે રૂમો છે, જમવા માટે પણ પૂરી વ્યવસ્થા કરવામાં આવી છે। મહાદેવજી બધા ઉપર પ્રસન્ન થાય છે અને સર્વ રીતે સુખી કરે છે। આપણે જે દ્રષ્ટિગોચર થઈ રહ્યું છે તે કાયાવરોહણનું મંદિર છે, જેનો મહિમા બહુ અનેરો છે। 68 તીર્થોમાં જેનું સ્થાન છે એવું આ મહાતીર્થ કાયાવરોહણ છે। સતયુગથી ત્રેતાયુગથી દ્વાપર અને કળિયુગથી આનો મહિમા છે। સતયુગમાં તેનું નામ ઈચ્છાપુરી હતું, ત્રેતામાં માયાપુરી, દ્વાપરમાં મેઘાવતી અને કાયાવરોહણમાં કળિયુગમાં એ કાયાવરોહણ નામથી પ્રચલિત છે। અહીંયા ભગવાન શિવજીનો 28મો અવતારની જન્મભૂમિ કહેવાય છે। આપણને જે શિવલિંગના અગ્રભાગમાં જે મૂર્તિ સ્વરૂપે દેખાય છે ભગવાન સ્વયં લકુલીશ ભગવાન છે તેમનો જન્મભૂમિ છે। બીજું વાત કરીએ તો અહીંયા શ્રાવણ માસમાં અધિક માસમાં લાખોની સંખ્યામાં ભક્તો અહીંયા આવે છે। અહીંયા જે કોઈ પણ ભક્ત તેમની મનોકામના લઈને આવે છે તે એમની મનોકામના પૂર્ણ થઈ જાય છે। બીજું કંઈ કાયાવરણ સેવા ટ્રસ્ટ સમાજ તરફથી આ આવનાર ભક્તોને જમવા માટેની પણ ખૂબ સારી સગવડો આપવામાં આવે છે। બીજું કંઈ શિવરાત્રિની ચાર પ્રહરની પૂજાનું આજે વર્ષોથી આયોજન થાય છે। અંદાજિત 500થી ઉપર કપલો અહીંયા શિવરાત્રિની પૂજાનો લાભ લે છે અને ભાવપૂર્વક અહીંયા પૂજા કરે છે। એ સિવાય પણ અહીંયા ગણેશયાગ છે, રુદ્રી થાય છે, ગણેશયાગ, હનુમાનયાગ, વિષ્ણુયાગ, બધા ઘણા બધા મતલબ યજ્ઞોની પણ અહીંયા આયોજન થાય છે। હું વડોદરાથી આવું છું અને પરિવાર સાથે આવું છું અને આ વડોદરા જિલ્લામાં આવેલું ડભોઈ તાલુકાનું કાયાવરોહણ ગામ જે વિશ્વમાં આવેલું યુપીમાં આવેલું વારાણસીમાં કાશી જે કહેવાય છે એ આ ગુજરાતમાં આવેલું એક આ કાશી તરીકે કહેવાય છે। કાયાવરોહણ ધામમાં શિવજી ભગવાનનું મંદિર આવેલું છે। ત્યાં દર અમે દાદાઓ વખતે શ્રાવણ માસમાં દર્શન માટે આવીએ છીએ અને અહીંયા દર્શન કરીને અમે આનંદની અનુભૂતિ કરીએ છીએ। તો તમે પણ દર્શનનો લાભ જરૂરથી લો એવી અમારી ઈચ્છા છે અને આ મંદિર એક સરસ મજાનું પર્યટક સ્થળ તરીકે પણ કહેવામાં આવે છે અને અહીંયા દર્શન કરવાથી બધાને બહુ માનતાઓ બી બહુ પૂરી થાય છે એવું કહેવામાં આવે છે। અને આ એક યોગ મુદ્રાનું પણ ધામ કહેવાય છે અહીંયા અને અહીંયા અમે આવ્યા છીએ, તમને બહુ સરસ અનુભવ થયો છે અને દર્શન કરવાથી અમને સરસ આનંદ અનુભવીએ છીએ। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।